હેલો મારી યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા મિત્રો? સ્વાગત છે તમારું મારી ચેનલમાં, એટલે કે શિવાંશ એન્ડ ફેમિલી વ્લોગ્સ માં. બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, મહાદેવ. અને અત્યારે વાગ્યા છે સાંજના 8:15. તો વિડીયો ચાલુ કર્યો છે એટલા માટે કે તમને ખબર પડી ગઈ કે મારો વિડીયો હંમેશાની જેમ રસોડામાં જ હોય, એટલે એક રેસીપી શેર વળી કરું છું. તો એ છે વઘારેલી ખીચડી, મતલબ કે ગ્રેવી વાળી. અને કોના સાથે ખાશું એ જમવા ટાણે જોશું. તો ચલો, તમે આવી રીતના બનાવો છો કે નહીં કમેન્ટમાં ખાસ કેજો, અને ના બનાવતા હોય તો બનાવજો, અને બસ મોજ કરજો ખાઈને જોઈને. તો હાલો આપણે બનાવવાનું ચાલુ કરીએ. શિવાંશ આજ સુઈ ગયો છે 8 વાગે, એટલે હવે જોશું રાતના શું કરે શું નહીં. તો આ ખીચડી પેલા ચાલુ કરી દઈએ, એની પેલા એ 2-3 વાતો કરી લઈ. એટલે બનાવી કે શાકમાં કઈ મજા આવે એવું હતું નહીં. બપોરે રીંગણા બટેટા ભરેલા ખાધું હતું, તો અત્યારે રીંગણા ન ખવાય ને બટેટા ન ખવાય, ગુવાર હતો નહીં, તો એવું બધું હતું. તો વિચાર્યું કે વઘારેલી ખીચડી બનાવી નાખીએ. તો હાલો એના માટે આપણે શું લીધું છે એ હું બતાવું તમને, આખી રેસીપી ફૂલ, અને એક વાર જરૂર ટ્રાય કરજો. તો પેલા તો મેં આપણે ખીચડી મગની દાળ વાળી હોય એમાં તુવેરની દાળ નાખી છે, અને ચણાની દાળ નહોતી એટલે થોડીક નાખવાની હોય તો, નહીં તર હાલે. અને મગની ને તુવેરની ને બસ ખીચડી છે. પછી બીજા નંબરમાં લીધું છે મેં રીંગણું અને કેપ્સિકમ છે નાનકડું, 2-3 બટકા જેટલું જ, બહુ ન મજા આવે. બટેટું જઈને કાચું લાગે એટલે એ સ્કીપ કરી દીધું છે. ગુવાર હોય તો ગુવારે નાખો, બહુ મજા આવે ખાવાની. અહીંયા વટાણા છે આટલા, પાણીમાં પલાળ્યા છે એટલે ધોવાઈ જાય એટલા માટે. અને અહીંયા ગ્રેવી માટે આપણે જે બનાવીએ એ જ વઘારેલી ખીચડીમાં લીમડો હોય તો મજા આવે. લીલું મરચું છે, તીખું ને મોરું 2, આદું છે અને લીલું લસણ છે, ટમેટા છે અને 1.5 ડુંગળી છે. અને બસ આ કુકર છે, અને આ 2 ગરમ મસાલા નાખીશ, એક પાઉંભાજીનું ને કા, એટલે પાઉંભાજીની ફ્લેવર પણ આવે, અને નોર્મલ થોડોક નાખીશ. ઓકે, કુકર રાખી દીધું છે અને ઢીલી બનાવવાની છે. તો હાલો કરીએ ચાલુ આપણે. અને સાઈડમાં મેં અહીંયા ડુંગળી એક આપી લીધી છે ગોળ, જેથી ખાવાની થોડીક વધારે મજા આવે. તો ચાલો પેલા આપણે કરી દઈ ગેસ ચાલુ ફટાફટ. તો મિત્રો, અહીંયા આપણું તેલ મેં નાખી દીધું હતું, તેલ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે નાખશું રાઈ, જીરું, હિંગનો કરશું વઘાર, પછી નાખશું લીમડો અને સૂકું મરચું એક, પછી હું એને હલાવી લઈશ, પછી આ નાખીશ. પછી નાખીશ આ 1.5 ડુંગળી. શિયાળામાં જ ખાવાની વધારે મજા આવે. થોડીક વાર આપણે એને પાકવા દઈશું. હવે આપણે આ એક ટમેટું નાખી દઈશું એમાં. મમ્મીને ખીચડીમાં ટમેટું ના ભાવે, ને જઈને ભાવે, એટલે આજે મમ્મી નથી તો જઈ છે તો નાખી દીધું, મને ભાવે. તો ચલો, જેને જે ભાવે ને એ બનાવવાનું, બરોબર, ખાવાની મજા આવવી જોઈએ. હવે આને પાકવા દઈ, પડ પાકવા દેવું એટલે પડે, એમાં મીઠું નાખી દઈ તો જલ્દીથી પાકી જાય. હવે હલાવી દઈશું. અહીંયા 2 ગરમ મસાલાના પેકેટ નવા ખોલ્યા છે જો, હમણાં જ. હવે આને પાકવા દેશું, પછી કરશું મસાલા. તો હાલો આપણું ડુંગળી ટમેટા, એ ગ્રેવી જ કહેવાય, તો એ પાકી ગયું છે. હજી તો સીટી આવશે એટલે સાવ ચૂંદો બોલી જશે. તો હવે આપણે એમાં નાખી દઈ શાકભાજી, જે તમારે નાખવું હોય. હું ખાલી આજ નાખું છું, શિવાંશ ઉઠો. હવે નાખું છું વટાણા. વરી પાછું એને મિક્સ કરી લેશું.
અને થોડીક વાર એમને એમ રેવા દઈશું, બે ત્રણ મિનિટ, એટલે નમક આમાં પણ ચડી જાય અને આ બધું શાક છે ને સળસળી જાય. તો અહીંયા આપણું શાકભાજી ઓલરેડી સરખું બધું એમાં મીઠું મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે એમાં કરશું મસાલા. શિવાંશભાઈ અહીંયા આવી ગયા છે, જોઈ લ્યો કેવો લાગે છે. હાય, ઉઠ્યો છે એટલે મૂડ નથી. તો હાલો વચમાં શિવાંશે ડિસ્ટર્બ કરાવી દીધો, રહેતો નતો એટલે. તો હવે આપણે કરીએ આમાં મસાલા. હળદર નાખશું તમારી વસ્તુ પ્રમાણે, પછી નાખશું મરચા ભૂકી, જય ચીખું ખાવું છે મીડિયમ મીડિયમ, પછી ખોવાય નહીં બહુ. પછી નાખશું ધાણા જીરું પાવડર, ગરમ મસાલો થોડોક નાખશું આપણે પાઉંભાજી મસાલો, પાઉંભાજી જેવો ટેસ્ટ આવે એટલે. થોડોક નાખશું આ શાક નો મસાલો. હવે આપણે હલાવી નાખશું. હવે મસાલાને આપણે ચડવા દેશું, નકર મસાલાની સ્મેલ આવશે. તો મસાલા સરખા થઈ ગયા છે, હવે આપણે એમાં નાખી દેશું આપણી ખીચડી. પાણી વધારે નાખવાનું છે, ઢીલી રાખવાની છે એટલે. વાલાભાઈ ની નથી, વાલાભાઈ ની મસ્ત આવે, પણ એ કઈક અલગ હોય, એનો સ્વાદ એના જેવી ના બને આપણાથી. શું ચાલો, હવે ખાલી બે જ સીટી વગાડશું આની આપણે, પછી થઈ જશે આપણી ખીચડી. છેલ્લે મીઠું શિવાંશ મને બધું ભૂલાવી દે છે, ખીચડીના ભાગનું હજી જોઈએ. તો આ મમ નહી કરીશ તું, જો નિંદર કરીને ચાલુ. હાલો હવે બે સીટી મારી દે એટલે આપણી ખીચડી થઈ જશે, મસ્ત બની જશે. ચાલો તો હાલો બે ત્રણ બે સીટી જ વગાડી હતી, બે પલાયડું છું એટલે ચડી ગયું હોય, જોઈ લ્યો. હવે આપણે ધાણા ભાજી નાખવાની છે, પછી પૂછીએ કેવી બની હશે બરાબર. હલાવી દે, ઓકે, જઈને પીરસી દઈ, પપ્પાને પીરસી દઈ. જો આવી રીતના ડુંગળીમાં મસાલો છાંટીને ખાવાનો ભેગું, પપ્પાને દઈ દઉં, પછી પૂછીએ કેવું બન્યું કેવું નહીં. ચલો તો જો અહીંયા જય જમવાનું શરૂ કરી દીધું છે. જય કેવી લાગે? સરસ લાગે છે. ઓકે, અને અહીંયા પપ્પા પપ્પા જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. ચાઈખી ખીચડી અરે મસ્ત છે, ગ્રેવી વાળી ગ્રેવી મસ્ત છે. ઓકે, અને અહીંયા શિવાન શર્ટ પહેર્યો છે. હાય હાય, બોલાવો ઈ ખાય ગોળ અને રોટલી. અને આ બ્રેડ મગાવી હતી, બ્રેડ ભેગી ખાય ને તો થોડોક અલગ ટેસ્ટ આવે, નહીં તો રોટલી ભેગી ખાઈ શકાય. તમને કેના ભેગી ભાવે? બ્રેડ ભેગું કઈક અલગ લાગતું હશે ને. ચાલો, અને પપ્પા ને તીખું કરવું હોય ને પપ્પા, તો આ લસણ ચટણી છે, વડાની ચટણી તમે નાખી શકો. તો હાલો આવી જાઓ બધા જમવા. મમમ કરવા, ટાટા બાય, ટાટા બાય, ટાટા ટાટા. તો અહીંયા જમીને જોઈ ખાય તલ સાકડી, ટીવીએ જોવે છે અમારો વિડીયો, જોઈ લીધો ને હવે કપિલ શર્મા શો. શિવાંશ છે ને જરીક ધીમું રાખો તો, શિવાંશ શું કર્યું ખબર, આ તલ સાકડી હતી ને દેતો નતો, હવે દે છે, ચાવીને દે, જઈને દઈ આવજા. એ જો જો ભૂકા કઈ રહ્યા, જો જઈને દે,
જઈને દે, માગો તો. દે એમાં, દે દે દે. દેશે નહી પણ ડીસે લઈ લેશે. દે દે મને, દે મને, દે દે મને, દે. જો ઊંધું જઈ ગયું. બોલ્યો ટાટા. એ એ એ બહુ બહુ મિક્ચર મિક્ચર. પૂરું બોલ. એ હાથ મારી હોય કે પૂરું પૂરું. તો આ શું છે? બધું લઈ લીધું. પપ્પાને દઈ દે. પપ્પાને ટાટા. આમ કર તો, આમ કર, આમ કર. હવે હું નહી કરું. કેમ નહી કરતું? હે આગુલ્યુલ્યુ પલ્યુલ્યુલ્યુ, હે આગુલ્યુલ્યુલ્યુલ્યુ. તાર ગામનું નામ શું છે? હે ટાટા. તો મિત્રો, અમારો રેસીપી વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી કહેજો. અને જો અહીંયા શિવાંશ ઇન્જેક્શન માર્યું છે તો ઘવાયેલ હાલતમાં પડ્યો છે તો એનો પણ વિડીયો લીધો છે, પણ એ કાલના વિડીયોમાં આપણે એડ કરશું જેથી કરીને આ વિડીયો લાંબો ના થઈ જાય. એટલે જોઈ રહ્યો ટાટા. તો અહીંયા આપણે આ વિડીયોનો એન્ડ કરીએ. અત્યારે વાગવાય વાત 6:30 સાંજના. તો મળીએ કાલના વિડીયો સાથે. ત્યાં સુધી વિડીયાને અને વિડીયાની લિંકને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. બાય ટાટા.